નમસ્કાર, જેડએસટીમાં હું દીપ્તિ બ્રહ્મભટ્ટ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આગળ વાત કરીએ તો ધાનેરાના પ્રાંત અધિકારી અને નગરપાલિકાના ચીફ ઓફિસર કુમળા બાળકોનું શોષણ કરનાર તેવા કોન્ટ્રાક્ટરને પાઠ ભણાવે તેવી લોકોમાં માંગ. કુમરા બાળકોનું શોષણ ન થાય અને દેશમાંથી બાળ મજૂરી નાબૂદ થાય તે માટે સરકાર દ્વારા અવનવા કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે અને બાળકો શિક્ષણ મેળવી શકે તે માટે રાહત પણ આપવામાં આવી રહી છે. તેમ છતાં પણ ક્યાંક ને ક્યાંક આજે પણ બાળ મજૂરોનું શોષણ થતું હોય તેવું સામે આવી રહ્યું છે. ધાનેરા નગરપાલિકા દ્વારા વાંકલ કૃપા કન્સ્ટ્રક્શન નામના કોન્ટ્રાક્ટરને ધાનેરા લાલ ચોકની બાજુમાં બ્લોક પાથરવાની કામગીરી આપવામાં આવી હતી, પરંતુ આ કોન્ટ્રાક્ટર દ્વારા ઓછી મજૂરી આપવી પડે તે માટે બાળ મજૂરો પાસે કાળી મજૂરી કરાવવામાં આવી રહી છે. સમગ્ર ઘટનાને લઈને મીડિયા દ્વારા આ બાબતે નગરપાલિકાનું ધ્યાન પણ દોરવામાં આવી રહ્યું છે. તેમ છતાં અત્યાર સુધી આ કોન્ટ્રાક્ટર સામે કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી, જેથી કરીને સ્થાનિક લોકોની માંગ છે કે ધાનેરાના પ્રાંત અધિકારી તેમજ પાલિકાના ચીફ ઓફિસર આવા કોન્ટ્રાક્ટરને પાઠ ભણાવે અને બાળકોનું શોષણ કરનારને કોન્ટ્રાક્ટરને કાયમ માટે સરકારી કોન્ટ્રાક્ટ આપવાનું બંધ કરવું જોઈએ તેવી લોકમાંગ ઉઠવા પામી છે. સુરેશ ગલચર, જેડએસ ટીવી, ધાનેરા.